સરસ ને મે તમને ક્યારે આપ્યું છે સરસિંદ્ર તરીકા નાની વસ્તુ આજે આપણે ધોરણ 4 માં પર્યાવરણ વિષયમાં પાઠ 11 12 માં ભાગ 3 જોઈશું પ્રથમ બે ભાગમાં આપણે શું શીખ્યા છે અને મે તમને ક્યારે આપ્યું હતું કે તમે સરસ રીતે તરીકા નાખી પ્રવૃત્તિ આપી બરાબર કાર્યક્રમ પ્રવૃત્તિ આપી તો પ્રવૃત્તિ કરવાની મજા આવી ને સરસ ચલો હવે જો આપણે આપણે શું શીખ્યા તો વિવિધ ફૂલો વિશે શીખ્યા એના વિશે આપણે ડાયરી પણ બનાવી વિવિધ ફૂલોના ફોટા છોટા રાખી જે નામ પરથી ઓળખી જાય કે આ ફૂલો સેના છે પછી ફૂલોની ઉપયોગિતા શું છે ફૂલ છે ખોરાકમાં પછી સુગંધિત દ્રવ્યો બનાવવામાં ફૂલહાર માટે પૂજા માટે દ્રવ્યનો ઉપયોગ થાય છે પછી છોડ વિવિધ છોડ વિશે જાણકારી પ્રાપ્ત કરી છોડના મૂળ છે બહુ નીચે જતા નથી પછી વિવિધ શાકભાજીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી એના વિશે પણ તમે સરસ સરસ ડાયરી બનાવી છે વિવિધ શાકભાજીના ફોટા લગાવી એના નામ પણ તમે લખ્યા છે હવે આપણે જોયું હતું કે કેટલાક શાકભાજીના મૂળ ક્યાં કઈ જગ્યાએ હોય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી હવે તમે જુઓ કે મોટું તમે વરસાદ પડ્યા પછી જુઓ કેટલાક વૃક્ષો છે એકદમ લીલાછમ બની ગયા એકદમ વધવા મળે તો એ કઈ રીતે બને છે કારણ કે વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે અને જમીનમાંથી મૂળ દ્વારા બરાબર વિવિધ શાખાઓમાં પાણી પહોંચે છે અને વૃક્ષો છે એકદમ ઘટાદાર લીલાછમ થવા મળે છે હવે અહીં તમે જો એક વૃક્ષનું ચિત્ર જોઈ રહ્યા છો આ ઉપરનો ભાગ છે બરાબર ને આ જે દેખાય છે બરાબર ને એ શું છે મૂળ છે શું છે મૂળ બરાબર ને જ્યારે નીચે તમે ખાસ કરીને ક્યારે નાના છો દેવો ને ઉખાડીને જોશો તો વિવિધ તાંતણા જેવા દેખાશે મોટા વૃક્ષના તો મૂળ બહુ બધા અંદર જમીનમાં હોય આપણે ઉખાડી શકીએ નહીં તમે જો છોડના કે વેલાના જે મૂળ હોય છે એ તમે ઝડપથી નીકળી જાય છે બરાબર ને વૃક્ષના મૂળ ઉખાડી શકું ના એની તાકાત છે તમારામાં એ વહા કે બિન જેવા છો નહીં ને તો એના માટે બધું શ્રમ લગાડવું પડે છે તો ઝાડ કાઢી શકાય તમે જો કેટલીક વખત બહુ બધું પવન ફૂંકાય અને બહુ જૂના વૃક્ષો કે હોય ત્યારે એના વૃક્ષો પડી જાય છે ને પછી એના મૂળ આપણે જમીનમાંથી બહાર જોયા પણ તમે જોયા હશે હવે જો મૂળ શું છે મૂળ એ વનસ્પતિનો આધાર છે આનો આધાર કોણ છે આ મૂળ છે આ મૂળ છે એ જમીન સાથે પકડી રાખે છે ત્યારે એ ઉગે છે જમીન સાથે તમે ખાસ કરીને ચોમાસામાં કેટલાક છોડ છે એકદમ દ્રઢ બની જશે કારણ કે એ ઝડપથી ક્યારેક પાણી સાથે એકદમ જકડાઈ જશે જમીનમાંથી પાણી શોષણ કરે હવે આ શું કરશે આ મૂળ છે આ જમીનમાંથી પાણી શોષી અને વિવિધ શાખાઓને પહોંચાડવા લાગે છે એટલે મૂળ એ વનસ્પતિનો આધાર છે અને જમીનમાંથી પાણી શોષણ કાર્ય કરે છે એટલે કે મૂળ ન હોય તો વૃક્ષ ન મળે બરાબર ને મૂળ જો નીચે નીચે જકડી ન રાખે તો વૃક્ષ બને નહીં તો આજે આપણે બરાબર ને વિવિધ મૂળ બરાબર મૂળ કઈ રીતે જમીનમાં ઉતરે છે તે જોશું ખરીના જમીનમાં દિવાલમાં નીરમાં પણ કેટલાક વૃક્ષો ઉગી નીકળે છે એના વિશે પણ જાણકારી પ્રાપ્ત કરશું સાથે સાથે એક પ્રવૃત્તિ પ્રયોગ પણ કરીશું મૂળ કઈ રીતે થાય છે બરાબર મૂળ કઈ રીતે બને છે તો એ પ્રવૃત્તિ કરશું ને ભાઈ સાથે તમારે પણ ઘરે કરવાની છે ખાલી બિલાઈ કરવાની સાથે શીખવાની છે પછી ઘરે તમે તે કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ ધોરણમાં કેટલાક વૃક્ષો વિશે પણ જોશું અને વૃક્ષના મૂળ વિશે પણ આપણે ચર્ચા કરીશું અને પાઠમાં આવતા કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા કરીશું તો તમારે ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે તો ચાલો આપણે આગળ પાઠની સમજ મેળવીએ પ્રકરણ 11 વાડીમાં વિદ્યાર્થી મિત્રો પાઠ 11માં બરાબર વાડીમાં બરાબર અત્યાર સુધી આપણે બે ભાગોમાં સરસ બધી ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરી હવે આજે આપણે આ ત્રીજા ભાગમાં જોશું કે ભાઈ મૂળ કોને કહેવાય વૃક્ષમાં કઈ રીતે ઉગે નીકળે છે મૂળ કેટલા સુધી ફેલાયેલા હોય છે એના વિશે જોશું રતને ખેતરના શેઢે એક મોટું ઝાડ રોડ ઉપર પડેલું જોયું તમે પણ ઘણીવાર આવા ઝાડ રોડ ઉપર નીકળ્યા હશો તો જ્યારે બહુ બધો પવન કે વરસાદ ફૂંકાણો હોય તો ઘણીવાર ઝાડ પડી જાય છે તો એના મૂળ સહિત બહાર પણ તમે જોયેલા હશે
તેની તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. તેણે વિચાર્યું, આ વૃક્ષને કોઈ ઉખાડ્યું હશે કે તે જાતે પડી ગયું હશે? તો બને કેવું છે કે ખાસ કહીને આવા જે વૃક્ષો છે બરાબર ને, એ ઘણી વાર પવનના કારણે જાતે જ પડી જતા હોય છે. આ વૃક્ષ કેટલું જૂનું હશે? તો આ વૃક્ષ છે એ ઘણા બધા વર્ષ જૂનું હશે એવું ધારણા કરી શકાય છે. હવે શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ ક્યાંથી પાણી મેળવતું હશે બરાબર ને? તો આ વૃક્ષ છે મૂળના જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેથી આ વૃક્ષ જમીનની અંદરથી મૂળ દ્વારા, કારણ કે આના મૂળ છે બહુ બધા નીચે ઉતરી ગયા હોય છે, એટલે એ જમીનની અંદરથી મૂળ દ્વારા પાણી મેળવતું હશે. હવે ચાલો વાત કરીએ એમાં કે તમારા વિસ્તારના કયા વૃક્ષ જૂના છે, કેટલા જૂના છે, તમારા વડીલો પાસેથી તે થોડું જાણો બરાબર ને. ખાસ કરીને લીમડા, પીપળા અને વડના વૃક્ષો છે બહુ બધા જૂના હોય છે, વર્ષો સુધી ઉગેલા જોવા મળે છે. ઘણીવાર તો કેટલાકને 20-25 વર્ષ 30-30 વર્ષ થઈ ગયા હોય છે. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ પણ તમે લખી શકો છો. વૃક્ષ ઉપર કયા કયા ઘણા બધા વૃક્ષો છે એ પક્ષીઓનું રહેઠાણ છે બરાબર. જેમ આપણું રહેઠાણ ઘર છે એમ પક્ષીઓનું ઘર કયું છે? માળું બનાવવા માટે ક્યાં રહેશે? વૃક્ષ ઉપર રહેશે. તો વૃક્ષો ઉપર આપણે વિવિધ પક્ષીઓ તો જોઈ શકીએ છીએ, સાથે પ્રાણીઓ પણ જોઈ શકીએ છીએ. જો પ્રાણીઓમાં કયા રહેશે? ખાસ કરીને વાંદરા, ખિસકોલી બરાબર ને, આ બધા રહેશે. પછી પક્ષીઓમાં ઘુવડ છે, કાગડું, પોપટ, કોયલ બરાબર ને, ચામાચીડિયા, આ બધા રહેતા હશે. હવે આગળ જોઈએ. તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? ખાધા છે કે નહીં? વડની ખેંચવાની બહુ મજા. તમારા જેવા તો તમે તો હવે આજના છોકરાઓ, તમે નહીં ખાધો. પણ અમે નાના હતા ત્યારે આ વડની વડવાઈઓ પકડીને ઘણા બધા હિંચકા ખાતા છે. શાળાએ જતા હોય ને રસ્તામાં જો આવું કોઈ વૃક્ષ આવતું હોય તો બેગને થોડીક વાર એક બધું સાઈડમાં રાખી અને એના નીચે બરાબર ને પકડીને પણ ચીલા ખાધેલા છે. હિંચકા ખાવા તમે શું પકડ્યું બરાબર ને? તો વડવાઈઓ. લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે બરાબર ને? તો ઝાડ ઉપર દોરીઓ બાંધીને લટકાવેલી હોય તેવી દેખાય છે. તે વડના મૂળ છે, તેને વડવાઈ કહે છે બરાબર. તે શું છે? વડના મૂળ છે બરાબર ને. તે શું છે? તે વડના મૂળ છે, તેને વડવાઈ કહે છે. અને તે ડાળીઓમાંથી ઉગી છે કે તે જમીન સુધી ઉતરે છે બરાબર? તે ડાળીઓમાંથી ઉગી છે, જમીન સુધી ઉતરે છે. હવે જોઈએ આગળ. તો ભરૂચ જિલ્લામાં આવેલું કબીરવડ, તમે કબીરવડનું ચિત્ર ક્યાં જોવો બરાબર ને, તો જોવા મળશે ઘેઘૂર છે, કેટલું આમ ફેલાયેલું જોવા મળે છે. એક વડમાંથી બીજી વડવાઈ થતી થતી ઘેઘૂર આખું જંગલ, નાનકડા જંગલ જેવું થઈ ગયું છે. તો જો ભરૂચ જિલ્લામાં આવેલ કબીરવડ છે, ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બનીને વડને મજબૂત આધાર આપે છે. આ વાત તે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જ જમીનની અંદર પણ મૂળ હોય છે. વડના મૂળ બહુ બધા ઊંડા હોય છે. તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે બરાબર ને? એના સિવાય તમે બરાબર ને, તો મેં તો અત્યાર સુધી કોઈને આ રીતે જ ઉગતા જોયા નથી બરાબર ને. વડની જાળી વડવાઈઓ જોઈ લે છે. હવે ચાલો એક પ્રવૃત્તિ કરવાની છે તમારે બરાબર ને. 3-4 મિત્રો જૂથમાં ભાગા થાઓ. અહીં આપેલી યાદી પૈકી કોણ શું શું લાવશે તે કહો બરાબર. કોઈ મગ, ઘઉં, બાજરી, રાઈ, ચણા અથવા રાજમાના દાણા અને પીંજેલું રૂ. દરેક જૂથ ફક્ત એક પ્રકારના બીજ સાથે કામ કરશે. દરેક જૂથ ધારે કે એક છોકરો છે બરાબર ને, એ મગ લેશે બરાબર, તો બીજો કોઈ બાજરી, ઘઉં, રાઈ, ચણા બધા એક દરેક છોકરા વચ્ચે એક જ બીજ ઉપયોગ કરવાનું છે. સાથે રૂ પણ લઈ આવવાનું છે. દરેક જૂથ ફક્ત એક જ પ્રકારના બીજ સાથે કામ કરશે. થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડૂબાડીને રાખો. થોડા બીજ છે એ આખી રાત શું કરશો? પાણી ભરેલા વાટકામાં ડૂબાડી રાખવાના. અને પીંજેલા રૂને શું કરવાનું છે? ભીનું કરો અને તે પ્યાલાના મોં ઉપર મૂકો. તેને મોં પર રબર બેન્ડ અથવા દોરીની મદદથી કસીને બાંધી દો. ડૂબેલા બીજમાંથી પાણી કાઢી અને રૂ પર મૂકો બરાબર. ડૂબેલા બીજમાંથી પાણી કાઢી નાખવાનું છે અને રૂ પર મૂકી દેવાનું
છે તમે ધ્યાન રાખવાનું કે સુકાઈ જાય નહીં હવે પછી 10-12 દિવસમાં થતા બદલાવનું અવલોકન કરવાનું છે કે બદલાવ એમાં શું જોવા મળશે તો તમારે આ પ્રયોગ સમજાઈ ગયો કે નહીં તમારે શું કરવાનું છે કે ભાઈ દરેક એક જૂથ ફક્ત એક જ પ્રકારનો એક તો બીજ લેશે બરાબર તમે ઘરે ધારો કે તમે બધા એક મગના બીજ મગ લો બરાબર ને મગ બહુ ઝડપથી ઉગી નીકળે તો તમારે થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડૂબાડેલા રાખવાનું હવે પીંચેલા રૂને થોડું ભીનું કરો અને તે પ્યારાના મો ઉપર આજે દેખાય છે ને ચિત્રમાં બરાબર ને ચિત્રમાં તમે જુઓ એ દેખાય છે કે નહીં તો શું કરવાનું તમારે પ્યારાને મો ઉપર મૂકવાનું છે અને ડૂબેલા બીજ છે એ પાણીમાંથી કાઢી અને રૂ પર તમારે શું કરવું પછી તેના મો ઉપર રબર બેન્ડ અથવા દોરીથી મદદથી કસીને બાંધી લેવાનું છે પછી ડૂબેલા બીજમાંથી પાણી કાઢી અને રૂ ઉપર મૂકવાનું છે અને તમારે ધ્યાન રાખવું કે રૂ સુકાઈ જાય નહીં હવે પછી 10-12 દિવસ થતાં બદલાવનું અવલોકન કરવાનું છે તમે જોયું હશે કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા ચોથા અને 8મા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેનું તમે ચિત્ર દોરી શકો છો બરાબર ને તમારે એનું ચિત્ર દોરવાનું છે કે ભાઈ અંકુરિત કરેલા બીજ છે એ કેવા લાગતા હતા બરાબર ને ચોથા દિવસે કેવું લાગતું હતું જરાક દાણો ફૂટ્યો હશે 8મા દિવસે થોડુંક ઉપર આવી ગયું હશે તો તમે અહીંયા ચિત્ર દોરી શકો છો હવે તમારી નોટબુકમાં તમારે લખવાનું છે બરાબર ને તમારી નોટબુકમાં લખો કે બીજને ડૂબાડ્યા પછી તેમાં શું બદલાવ આવ્યો તેનું અવલોકન કરો બરાબર અને તેને સૂકા બીજ સાથે સરખાવો અને લખો જો રૂ સૂકું થઈ જાય તો તમે તો શું થશે તો બીજને પાણી મળશે નહીં ને છોડ સુકાઈ જશે એટલે તમારે રૂ ભીનું જ રાખવું પડશે મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ બરાબર ને તો મૂળ હંમેશા નીચેની દિશામાં અને પ્રકાંડ ઉપરની દિશામાં ઉગે છે એટલે કે વૃદ્ધિ પામે છે ઋના ટુકડામાં છોડ કેટલા ઉગે છે આમ તો ઋના ટુકડામાં છોડ અંકુરિત થાય છે પરંતુ વધુ મોટા થઈ શકતા નથી બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા ના બરાબર ને જે બધા બીજમાંથી છોડ નહીં કેટલાકમાંથી જ નાના છોડ અંકુરિત થઈ બહાર પણ ના આવે ને કેટલાકમાં આવ્યા મૂળનો રંગ કેવો છે મૂળનો રંગ સફેદ હોય છે તમે મૂળ ઉપર કયું રેસા જોયા હા બરાબર મૂળ ઉપર ઝીણા તેના તંતુ જેવા રેસા પણ જોવા મળે છે રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો તમે તેને ખેંચી કાઢવા સક્ષમ છો તો કાઢી શકશો બરાબર ને ઘણી વાર કાઢી પણ શકશો અથવા તો જો રૂમાંથી નાના છોડ તમે આ તમારે પ્રયોગ કરવો પડશે તો ઘણી વાર શું છે રૂમાંથી નાના છોડને ખેંચી કાઢવા પ્રયત્ન કરીએ છીએ તો છોડ રૂથી છૂટો પડતો નથી કારણ કે રૂ છે એ છોડની સાથે ચોટેલું જ રહે છે રૂ છૂટું પડતું નથી બરાબર ને તમે અહીંયા જોયું હશે કે કઈ રીતે થાય છે રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો તો ખેંચાતો નથી તમે જોયું કે રૂની મૂળ કેવી રીતે પકડી રાખે છે તમે વિચારો મૂળ જમીનને પણ આ જ રીતે જકડી રાખે છે બરાબર ખબર પડી ગઈ ને જેમ રૂ અને મૂળ બંને અલગ થતા નથી એવી રીતે જમીન પણ મૂળને આ રીતે પકડી રાખે છે તમારા મિત્રે ઉગાડેલા છોડને પણ તમે નિરીક્ષણ કરવાનું છે બધાએ આ પ્રવૃત્તિ કરવાની છે ને મજા આવશે શું ઉગ્યું હવે આરીફા અને રૂપાલી ઉપરની પ્રવૃત્તિ કરી તેમણે ધરું ઉગાડેલું જોયું જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે શું ઉગાડ્યું છે તો ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ હતી આરીફાએ યાદી બનાવી પાંદડા લીંબોળી કડી કુરકુરું ખીલ્યું અને માછલી રૂપાલીની યાદીમાં ચાંદો વૃક્ષ હું વાળ તરબૂચ મચ્છર કાગડો બરાબર આ કેની હતી રૂપાલીની યાદી હતી હવે તમે જુઓ કે તમે શું વિચારો છો આરીફા અને રૂપાલીની યાદીમાં કઈ વસ્તુઓ ઉગશે બરાબર ને આમાંથી કઈ વસ્તુઓ ઉગશે તો આરીફાની જે યાદી આપેલી છે બરાબર ને બરાબર આરીફાની યાદી કઈ આપેલી છે જુઓ બરાબર ને આરીફાની યાદીમાં પાંદડા લીંબોળી કડી કુરકુર્યું ખીલ્યો માછલી બરાબર ને આ બધી એની યાદી આપેલી છે અને તમે વિચારો કે કેમાંથી શું ઉગશે તો આરીફા અને રૂપાલી યાદી નીચેની વસ્તુ જ ઉગશે જેવી કે લીંબોળી કડી વૃક્ષ અને વાળ બરાબર ને તમે જે વસ્તુ ઉગે તેની તમારી પોતાની યાદી કેમ નથી બનાવતા બરાબર તમે પણ કોઈ આવી યાદી બનાવો બે ચાર વસ્તુઓ ભેગી કરો
બરાબર તમારી યાદીમાં આરીફા નિરૂપણ યાદીમાં વસ્તુઓ ઉમેરી શકો છો જેમાં આરીફાએ લીંબોળી લીધી તમે લીંબોળી લઈ શકો બરાબર પછી રૂપાલી કઢી કોઈ લીધી હતી તમે સોરી રૂપાલી છે એની યાદીમાંથી પણ તમે કાંઈક લઈ શકો છો જે વૃક્ષ છે પછી તરબૂચ છે જે કાંઈ લેવું હોય તે લઈ શકો છો તમારા વિશે વિચારો સમયની સાથે સાથે તમારામાં પણ કેટલાક બદલાવ આવ્યા હશે તમે કોઈ દિવસે તમે જુઓ તમારા નાનપણના ફોટા જુઓ કેવા નાના નાના હતા હતા કે નહીં હવે કેટલા મોટા મોટા થઈ ગયા તો તમે વિચારો કે તમારી ઊંચાઈ વધી છેલ્લા એક વર્ષમાં તમે કેટલા ઊંચા થયા તમે વિચાર કરો આ 1.5 વર્ષથી ઘરે છો તો લોકડાઉનમાં ઘણા છોકરાની બહુ બધી હાઈટ વધી ગઈ હશે તો હવે તમે જ્યારે શાળામાં આવશો ત્યારે તમે અમને ઊંચા ઊંચા લાગશો તમે તમારા નખ ક્યારે કાપ્યા ન હોય તો અનુમાન કરો નખ તો આપણે થોડા થોડા દિવસે કાપવા પડે નખ આપણે કેવી હાલત થાય બરાબર ને તો કેવા દેખાય તે બતાવતું તમારી આંગળીમાં ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાનું છે બરાબર ને કેટલાક લોકો શું કરે ખોટા નખ પણ લગાડતા હોય કેટલાક પાંદડીઓ બનાવીને પણ નખ લગાવતા હોય કે નહીં તો તમારે આવું એક ચિત્ર છે તમારા નખ લાંબા હોય તો કેવા લાગે આવું એક ચિત્ર તમારી નોટમાં તમારે દોરવાનું છે તો આ પ્રવૃત્તિ કરશો ને તમારે તો તમારે આ પ્રવૃત્તિ કરવાની છે ખાસ કરીને આજે જે પ્રયોગ શીખવાડો એક બીજ ઉગાડવાનું અને મૂળ કેવો રૂ સાથે એ તમારે બધાએ ઘરેથી કરવાનું છે તો આ પાઠ છે આપણો અહીં જ પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ છે વાડીવાળો એમાં ફૂલ વિવિધ ફૂલો જોયા મૂળ કઈ તેઓ જમીન સાથે જકડાયેલા હોય એના વિશે પણ આપણે ચર્ચા કરી તો તમને તે સમજાઈ ગઈ હશે તો અહીં આપણો પાઠ છે પૂર્ણ થાય છે.